નારાયણપુરામાંથી બે બાળકોના અપહરણના કેસમાં ચાર આરોપીની ધરપકડ. અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાંથી થયેલા બે બાળકોના અપહરણના કેસમાં પોલીસે એક સગીર સહિત ચારની ધરપકડ કરી છે. અમદાવાદના નારાયણપુરા પોલીસે બાળકોના અપહરણ મામલે એક સગીર સહિત ચાર લોકોની ધરપકડ કરી. તેઓ અમદાવાદથી અપહરણ કરી બંને બાળકોને દાહોદ લઈ જવામાં આવ્યા હતા. સાથે જ પરિવાર પાસેથી 10 કરોડની ખંડણી માંગવામાં આવી, જેથી પોલીસે આ વધુ તપાસ હાથ ધરી. પોલીસના કસ્ટડીમાં રહેલા આરોપીઓના નામ કૃણાલ ઉર્ફે કરણ ઉર્ફે કેડી રાજપૂત, શકીલખાન પઠાણ, મનીષ ભાભોર જાણવા મળેલ છે. પ્રીત કોન્ટ્રાક્ટર અને જીલ ઉપાધ્યાય નામના બે બાળકોના અપહરણ કરી પરિવાર પાસેથી ઇન્સ્ટાગ્રામ મારફતે 10 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જે ગુનામાં અમદાવાદથી અપહરણ કરી ભાગેલા આરોપીઓને દાહોદના પીપલોદ ખાતેથી ઝડપી લેવામાં આવ્યા. આ બાબતે ઇન્ચાર્જ SPGS સાયન દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. રોજ ફરિયાદી ભાર્ગવીબેન, તે ટ્વિંકલભાઈ, જયંતિભાઈ કોન્ટ્રાક્ટર નાઓએ તેમના પુત્ર અને તેમના પ્રીત અને તેના મિત્ર મીત એ બંનેની અપહરણની ફરિયાદ તેમના જ ચાર મિત્રો કૃણાલ, શકીલ ખાન, મનીષ અને ચોથો કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેના વિરુદ્ધમાં નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે આપેલી. જે અનુસંધાને આ બંને જે અપહરણ થયેલા તેમનો મિત્ર રુચિરને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ આવેલ કે મીત અને પ્રીતને આ ચાર આરોપીઓ, જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને બાકીના ત્રણ આરોપીઓએ અપહરણ કરી બધા બર્થડે પાર્ટીમાં એક એકત્રિત જગ્યા એકત્રિત થયેલા હોય અને ત્યાંથી કોઈ પણ કારણોસર તેઓને અંદર ઝઘડો તકરાર થયેલો અને ટોયોટા કંપનીની કોરોલા ફોર વ્હીલ ગાડીમાં આ બંને મીત અને પ્રીતને ત્યાંથી અપહરણ કરી લઈ અને જતા રહેલ છે અને 10 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરે છે તેવું ઇન્સ્ટાગ્રામ ઉપર રુચિને મેસેજ આવતા તે બાબતે તેમણે પ્રીતની માતા ભાર્ગવીબેનને સમજ કરતા આ બાબતે ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશન દાખલ થયેલ.